નીચે આપેલા કોષ્ટકમાં પ્રાણીઓના નામની સામે તેમના દેખાવાના આધારે સામેના ખાનામાં ખરાની નિશાની કરો. પ્રાણીઓ આપેલા છે અહીંયા કોષ્ટક છે, એમાં આપણે જે સાચું હોય તે સાચાની ખરાની નિશાની કરવાની છે. કાન દેખાતા હોય તો ખરા, જેને કાન દેખાતા હોય તો ખરાની નિશાની કરવાની, ન દેખાતા હોય તો કંઈ જ કરવા નથી. અહીંયા ચામડી પર વાળ હોય તો ખરાની નિશાની કરવાની, ચામડી પર પીછા હોય તો પીછાની એ સામે નિશાની કરવાની છે ખરાની. બકરી છે, પ્રાણીઓ જોઈએ આપણે અહીંયા, હાથી છે, ચકલી છે, કબૂતર છે, ઉંદર છે, બિલાડી છે, ભેંસ, બતક, દેડકો, કાગડો, મોર, ભૂંડ, મરઘી, ઊંટ, ગરોળી, ગાય, બરાબર આ બધા પ્રાણીઓ અહીંયા આપેલા છે. તો જોઈએ આપણે આગળ અહીંયા બકરી. તો કાન દેખાય, કાન દેખાતા હોય છે, બકરીને કાન દેખાય છે ને? હા, બકરીને કાન દેખાય છે, એટલે આપણે અહીંયા ખરાની નિશાની કરીશું. બકરીને કાન દેખાય છે એટલે આપણે અહીંયા ખરાની નિશાની કરીશું. ચામડી પર વાળ હોય છે, હા ચામડી પર વાળ હોય છે એટલે અહીંયા આપણે ખરાની નિશાની કરીશું. પછી હાથી, અહીંયા કાન દેખાતા હોય છે બરાબર, એટલે અહીંયા આપણે ખરાની નિશાની કરીશું. અને ચામડી પર વાળ હોય છે તો અહીંયા આપણે ખરાની નિશાની કરીશું. ચકલી, તો ચકલીને કાન દેખાતા નથી, અહીંયા ખરાની નિશાની કરીશું. ચામડી ઉપર પીછા હોય છે તો આપણે ખરાની નિશાની કરીશું. એવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા ખરાની નિશાની કરવાની છે. કબૂતર, તો કબૂતરને કાન દેખાતા નથી અને ચામડી ઉપર શું હોય છે, પીછા હોય છે. ઉંદર, તો કાન દેખાય છે અને ચામડી ઉપર વાળ હોય છે. બિલાડી, તો કાન દેખાય છે અને ચામડી પર વાળ હોય છે. ભેંસ, તો કાન દેખાય છે અને ચામડી પર વાળ હોય છે તો ખરાની નિશાની કરવાની છે. બતક છે, તો કાન દેખાતા નથી અને ચામડી પર શું હોય છે, વાળ હોય છે. દેડકો, તો જો અહીંયા કાન દેખાતા નથી, ફક્ત ત્યાં જ આપણે ખરાની નિશાની કરીશું. શરીર પર કંઈ જ હોતું નથી, વાળે નથી હોતા અને પીછા બી નથી હોતા. કાગડો, તો કાગડાને કાન દેખાતા નથી અને શરીર ઉપર પીછા હોય છે તો ત્યાં આપણે ખરાની નિશાની કરીશું. મોર, તો કાન દેખાતા નથી અને શરીર ઉપર પીછા હોય છે. ભૂંડ, તો કાન દેખાય છે અને શરીર ઉપર વાળ હોય છે. મરઘી, કાન દેખાતા નથી અને શરીર ઉપર પીછા હોય છે. ઊંટ, કાન હોય છે અને શું હોય છે, ચામડી ઉપર વાળ હોય છે. ગરોળી, તો કાન દેખાતા નથી અને ચામડી પર કંઈ છોતું નથી. ગાય, ગાયને કાન દેખાય છે અને શરીર ઉપર, ચામડી ઉપર વાળ હોય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ખબર પડી ગઈ? હવે આમાં તમારે અહીંયા ખરાની નિશાની કરવાની છે. હવે આપણે આગળનું બીજા વિડીયોમાં ભણીશું.